કાંકરેજ તાલુકાના પ્રાથમિક શાળામાં બાળકોની બેગલેસ ડે અંતર્ગત વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી. કાંકરેજ ખારીયા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં વ્યવસાય શૈક્ષણિક વાનગી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધોરણ 6, 7 અને 8 શાળાના 180 બાળકોએ ભાગ લીધો હતો. જેઓએ વિવિધ વાનગીઓ બનાવી આકર્ષણ જમાવ્યું હતું. આ વાનગીઓમાં કેક, ગુલાબજાંબુ, ટોપરા પાક, પફ, સમોસા, દાબેલી, પિઝા, ભજીયાપુરી, શાક રોટલી, પૌવા જેવી 34 પ્રકારની અનેક અનેક વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત અન્ય વિદ્યાર્થી વાલીઓએ આ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને શાળાના આચાર્ય સહિત શિક્ષકોએ વાનગીઓ બનાવી હતી અને ખાધી પણ હતી. આ પ્રસંગે ગામના સરપંચ કનુભા વાઘેલા, ડેપ્યુટી સરપંચ કનુજી ઠાકોર, આંગણવાડી કાર્યકર રમેલાબેન જોશી સહિતના અનેક કાર્યકરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વાનગી સ્પર્ધામાં વાનગીઓનો ટેસ્ટ માણ્યો હતો. જે વિદ્યાર્થીઓને પહેલા, બીજો અને ત્રીજો નંબર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા, ત્યારે બીજા તમામ બાળકોને શૈક્ષણિક લગતી ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં ખારીયા પ્રાથમિક શાળાના બાળકોએ વાનગી સ્પર્ધાનું અનોખું આકર્ષણ જમાવ્યું હતું. કાંકરેજ તાલુકાના ખારીયા પ્રાથમિક શાળામાં આજે વાનગી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી રહી છે. આપ તમે આ દ્રશ્ય જોઈ શકો છો. બાળકો દ્વારા કપ, સમોસા, કપ, ભેળ, દાબેલી, ગુલાબજાંબુ સહિતની વાનગીઓ બનાવવામાં આવી રહી છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. શું બનાવે છે? શું બનાવે છે? પિઝા બનાવે. ઓકે, જો આપ જોઈ શકો છો, આજે પિઝા પણ બનાવ્યા છે, ભેળ પણ બનાવી છે, દાબેલી પણ બનાવી છે, ગુલાબજાંબુ પણ બનાવ્યા છે. આ બધું દ્રશ્યો જોવો. આજે સમોસા પણ બનાવ્યા છે. આપ જોઈ શકો છો, આપની સાથે પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ પણ જોડાયા. આપ શું કહો છો, આજે સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો, અવનવી વાનગીઓ જો બાળકો દ્વારા બનાવવામાં આવી રહી છે. એનું મેનેજમેન્ટ, એનું બનાવવાની તમામ પદ્ધતિ જાતે શીખીને જાતે કરી રહ્યા છે. સરકારનો નિયમ છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2020 આમાં બેગલેસ ડે તરીકે કાર્યક્રમો કરવા, જે વ્યવસાયલક્ષી શિક્ષણ મળે એવા હેતુથી આપણા બાળકો આ એક હોટલ મેનેજમેન્ટ, ફાસ્ટફૂડ માટેના મેનેજમેન્ટ, રસોઈયા તરીકે કામ કરી એવી એમના કુશળતાઓ, એવા કૌશલ્ય વિકસે એવા હેતુથી આજે બેગલેસ ડે અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એ તમામ બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. એમાં પિઝા, સમોસા, ભેળ, દાબેલી, શીરો, આપણી દેશી વાનગીઓ પણ એમાં સુખડી છે, અનેક પ્રકારની વાનગીઓ બનાવી રહ્યા છે અને માલપુઆ આવી તમામ વાનગીઓ એ બાળકો બનાવે છે અને બાળકો આમાંથી ભવિષ્યમાં પણ ખૂબ સારા કુશળ રીતે એમનું નિર્વાહન કરી શકે એવા હેતુનો પણ ઉદ્દેશ સાથે આજે આ કાર્યક્રમ થયો છે. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર એવી રીતે જે વાનગીઓ બનાવે છે એમનો નંબર આપે, નંબર આપવાનો હતો. નંબર આપ્યા પછી એમને કયા પ્રકારના પ્રોત્સાહન કરે? બાળકો નંબર આપ્યા પછી અમારા સાહેબ તરફથી પણ દરેક બાળક જેટલા ભાગ તમામ બાળકોને બોલપેડ આપવાની છે અને એક બીજો ત્રીજો નંબર એને કંપાસ આપવાનો. એ સિવાય પણ અમે જ્યારે વાર્ષિક એની કાર્યક્રમ કરીએ છીએ એમાં પણ આમાં જે નંબર આવે એવા બાળકોને પ્રોત્સાહન માટે પણ કાર્યક્રમો અમે કરીએ છીએ. ખૂબ સરસ કહેવાય. આજે સ્પર્ધા કાર્યક્રમ યોજાયો, જેમાં અવનવી વાનગીઓ પણ બનાવવામાં આવી છે. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા. આ શાળા અંતર્ગત આપણે બાળકોની અંદર વિવિધ પ્રકારના કૌશલ્ય રહેલા છે. એ અંતર્ગત બાળકોને જીવનની અંદર એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ અંતર્ગત આપણે આ શાળાની અંદર વાનગી સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જે અંતર્ગત બાળકો સૌ પોતે પોતાના ઘરેથી ચૂલા સામગ્રી અને વિવિધ પ્રકારની વસ્તુઓ લાવી અને જાત જાતની 32 પ્રકારની એવી વાનગીઓ બનાવી અને પોતામાં રહેલા કૌશલ્યોને પોતે શું કરે વિકાસ કરેલો છે. અને આજે આ કાર્યક્રમને અંતર્ગત એમનામાં રહેલી સુષુપ્ત શક્તિનો અમે આજે એમને દેખાવ થયો છે અને એમ લાગ્યું કે ભવિષ્યમાં આવી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરી અને બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર કાઢી અને આ સરકારના જે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કાર્યક્રમ યોજાય છે અમે આ રીતે કાર્યક્રમ કરતા રહીશું અને બાળકોના વિકાસની અંદર એમની પ્રવૃત્તિ વાનગી સ્પર્ધા યોજાઈ. નમસ્કાર. આજે 23/2/2024 ના રોજ ખારીયા પે કેન્દ્ર શાળામાં વાનગી સ્પર્ધા યોજાઈ.
આ સ્પર્ધાનું આયોજન નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બેગલેસ ડે તરીકે વિદ્યાર્થીઓ 6-8ના જે વિદ્યાર્થીઓ છે એ વ્યવસાય શિક્ષણ માટે વધારે સક્રિયતા બતાવી શકે, એમાં ભાગ લે, એમની કુશળતાઓ વધે, એમના કૌશલ્યો વધે એને લઈ અને વિવિધ કાર્યક્રમો કરવાના હોય છે. અંતર્ગત આજે વાનગી સ્પર્ધા રહી. દરેક બાળકોએ અલગ અલગ પ્રકારની રસોઈ બનાવવાનો, જાતે ચૂલા બનાવવા, જાતે સામાન લાવવાનો, રેસીપી પણ પોતાની રીતે નક્કી કરી જોઈ અને એ રીતે સરસ મજાનો રસોઈ બનાવી છે. એ ભવિષ્યમાં બાળકોના હોટલ મેનેજમેન્ટ, ફાસ્ટફૂડના કૌશલ્યો એમના વધારે વિકસે એ હેતુથી જ આ સરસ કાર્યક્રમ રહ્યો. આ આપણી શાળામાં આના સિવાય પણ નિયમિત વિશેષ કાર્યક્રમો સમયાંતરે થતા રહેતા હોય છે. વિશેષ જોઈએ તો શાળામાં પણ શાળાનું પરિસર છે, શાળાનું કિચન ગાર્ડન છે, શાળાનો ઔષધ ભાગ છે, બાકીના વિષયવર્ગો વિશેષ અનેક પ્રકારના કાર્યક્રમો ચાલે છે. બેગલેસ ડે અંતર્ગત હજી પણ આગામાં કુંભારકામ, કડિયાકામ, સુથારીકામ, લુહારી કામ આ બધું પણ એક કાર્યક્રમ થવાના છે. નિવાસી શિબિર પણ બાળકોના કૌશલ્યમાં વધારો થાય એના માટે નિવાસી શિબિરનો અનેક પ્રકારના આયોજનો થયેલા છે. એ અંતર્ગત આજે વાનગી સ્પર્ધા થઈ અને એમાં 32થી વધારે વાનગીઓ બની અને દરેક બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સરસ રીતે નિર્ણય થશે અને એમાં જે બાળકોનો નંબર આવશે એમને ઇનામ આપવાનું પણ આયોજન કરેલ છે. આપનું નામ છે? નમસ્કાર, અમે અમારી શ્રી કાર્ય પ્રાથમિક શાળામાં અમે વાનગી સ્પર્ધા યોજાઈ હતી. અમે વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. 32 પકવાનો બનાવ્યા હતા બધાએ. અમે એમાંથી સમોસા બનાવ્યા હતા અને પછી આ વાનગી સ્પર્ધાનું પ્રદર્શન કર્યું અને પછી બધા મિત્રો ભેગા થઈ મોજ મસ્તી કરી વગેરે વાનગીઓને પ્રદર્શન કરી અમે બધી વાનગીઓ ચાખી અને મોજ મસ્તી કરી. નમસ્કાર, આજે અમારા પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધા યોજાઈ હતી. એમાં મેં ભાગ લીધો હતો. એમાં મેં ભેળ બનાવી હતી, એમાં નવી વાનગીઓ બનાવી હતી. એમાં ગુલાબજાંબુ હતા અને ભેળ હતી, દાબેલી હતી, પકોડી હતી, એવા વગેરે વગેરે જેવા વાનગીઓ બનાવી હતી. આજે પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાની ખૂબ મસ્ત તરીકે યોજાઈ એટલે અમને પણ બહુ ગમી. અમારી વિનંતી છે કે અમારા શિક્ષકોને પણ બહુ ગમે હશે અને અમારો નંબર આવે એવી અમે પ્રાર્થના કરી છે. તનુષી ઠાકુર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ.